ફ્રેન્ડ્સ વેલકમ બેક. તો જે બીકોમ ના એડમિશન ચાલુ છે એની અંદર રીસર્વિંગ રાઉન્ડ ને લઈને અગત્યની સૂચના આવી ગઈ છે. જે વિદ્યાર્થીને કોઈ પણ કોલેજ ની અંદર પ્રવેશ મળેલો છે અને એને ટોકન ફી ભરી દીધી છે તો એ સંમતિ આપીને રીસર્વિંગ રાઉન્ડ માં જઈ શકે છે. સાથે સાથે જો એને કોલેજ ઉપર રિપોર્ટિંગ કરી દીધું છે અને એને ફી ભરી દીધી છે તો પણ એ કોલેજમાં સંમતિ આપીને, એટલે કે જ્યારે રીસર્વિંગ રાઉન્ડ ચાલુ થાય ત્યારે એમાં સંમતિ આપીને એ રીસર્વિંગ રાઉન્ડમાં જઈ શકે છે. અને જે વિદ્યાર્થીને અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કોલેજ અલોટ કરવામાં આવી નથી એવા તમામ વિદ્યાર્થીઓ ઓટોમેટિકલી રીસર્વિંગ રાઉન્ડની અંદર જતા રહેશે. આવા તમામ વિદ્યાર્થીઓ વધુમાં વધુ કોલેજ સિલેક્ટ કરવી, ગુજરાત યુનિવર્સિટી દ્વારા આની પહેલા મેરિટ પણ આપી દીધેલું છે તો એ મેરિટને ધ્યાનમાં રાખીને તમે કયા કટ ઓફમાં આવો છો એને ધ્યાનમાં રાખીને પોતાની વધુમાં વધુ કોલેજો સિલેક્ટ કરવી, જેથી કરીને તમારે કોઈ પણ કોલેજની અંદર તમારો નંબર આવી શકે. જો તમે ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમ ધ્યાનમાં રાખીને કોઈ કોલેજની પસંદગી કરો છો, પછી ભલે ગમે તે કેટેગરીમાં છો, જનરલ, એસટી, એસસી, ઓબીસી, તો એનું કટ ઓફ કેટલું છે, કોલેજની એની જે સંપૂર્ણ મેરિટ લિસ્ટ છે એને મેં ટેલિગ્રામ ગ્રુપની અંદર શેર કરી દીધી છે તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. સાથે સાથે ગુજરાત યુનિવર્સિટીની ઓફિશિયલ સાઇટ ઉપર પણ તમને એ જોવા મળી શકે છે. આના સિવાય એક વધારાની જે માહિતી છે, રીસર્વિંગમાં રાઉન્ડ લેવા માટે તારીખ 2/10 થી 3/10 સુધી રહેશે, એટલે કાલ અને પરમ દિવસ માટે તમે રીસર્વિંગ કરી શકો છો. તો આજ રાતે બેસીને તમે એ કટ ઓફને ધ્યાનમાં રાખીને તમે કઈ કોલેજમાં આવી શકો છો એનું કટ ઓફ તૈયાર કરી લો. સાથે સાથે કોલેજની ચોઈસ બદલી શકશે, વધારાની કોઈ પણ માહિતી એડ કરી શકશે નહીં, જેમ કે તમારા નામમાં સરનેમમાં કોઈ ભૂલ હોય તો એમાં સુધારો થઈ શકશે નહીં. કટ ઓફને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ કોલેજ પસંદગી કરવી જેથી કરીને તમારે ગમે તે કોલેજની અંદર નંબર આવી શકે. તો ફ્રેન્ડ્સ જલ્દીથી તૈયાર કરી લો પોતાનું કટ ઓફ, કાલથી આ રાઉન્ડ સ્ટાર્ટ થઈ જશે તો એની અંદર તમે લોગિંગ અને પાસવર્ડ કરીને તમે પોતાને જે ચોઇસ વિલિંગ છે એમાં વધારો કરી શકશો. ઓકે, તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી ગુડ બાય, ટેક કેર એન્ડ બાય બાય.